કદાચ દરેક વ્યક્તિ સવાર અને રાત માટેના સાયન્સ થી તો જાણકાર જ હોય છે કે કઈ રીતે સવાર થતી હોય છે અને કઈ રીતે રાત, રાઈટ? પણ આપણે એમ કહીએ કે દેશના એક ખૂણે સવાર છે તો બીજા ખૂણે રાત, પોસિબલ? યસ, પોસિબલ ઇન રશિયા. ઇવન રશિયામાં ટાઈમ ટ્રાવેલ પણ પોસિબલ છે. શું છે માહિતી? જોઈએ આજના નોલેજ કોર્નરમાં વિથ યોર આકાંક્ષા ગુંડલિયા. પહેલા આપણે ટાઈમ ઝોન વિશે વાત કરીએ. સો ખરેખર ટાઈમ ઝોન શું છે? સો બેઝિકલી ટાઈમ ઝોન એક એવો વિસ્તાર છે કે જે કાનૂની, વ્યાપારી અને સામાજિક હેતુઓ માટે એક સમાન પ્રમાણભૂત સમયનું અવલોકન કરે છે. સમય ઝોન દેશો અને તેમના પેટા વિભાગો વચ્ચેની સીમાઓનું પાલન કરે છે. તેના બદલે રેખાંશનું સખતપણે પાલન કરે છે, કારણ કે વારંવાર સંદેશા વ્યવહાર કરતા વિસ્તારો માટે સમાન સમય જાળવવો તે અનુકૂળ છે. ટાઈમ ઝોનનો વિચાર સૌ પ્રથમ 1878માં સ્કોટિશ કેનેડિયન શોધક સર સેન્ડ ફોર્ડ ફ્લેમિંગ દ્વારા શોધાયો હતો. મોટાભાગના દેશો, ખાસ કરીને નાના દેશોમાં માત્ર એક જ સમય ઝોન હોય છે. હવે રશિયા વિશે વાત કરીએ તો રશિયામાં એક સાથે દિવસ અને રાત બંને જોવા મળે છે. તેનું કારણ છે રશિયાની ભૌગોલિક પરિસ્થિતિ અને તેનું ટાઈમ ઝોન. અર્થ જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે તેના એક ભાગમાં સવાર થાય છે તો બીજા ભાગમાં રાત હોય છે. પણ આપણે જાણીએ છીએ કે રશિયા વર્લ્ડનો સૌથી મોટો દેશ છે. રશિયાના પૂર્વ ભાગથી લઈને પશ્ચિમ ભાગ સુધી અંદાજિત 9000 કિલોમીટરનું અંતર છે. ઘણું લાંબુ અંતર કહી શકાય. તો આ જ કારણે તેની સૌથી મોટી ઇફેક્ટ તેના ટાઈમ ઝોન પર જોવા મળે છે. કઈ રીતે? 9000 કિલોમીટરનું ગેપ હોવાથી જ્યારે પૂર્વમાં સવાર પડે છે ત્યારે એ જ સમયે સામે, એટલે કે પશ્ચિમ બાજુમાં રાત જોવા મળે છે. આ જ કારણ છે કે રશિયા અલગ અલગ 11 ટાઈમ ઝોનમાં ડિવાઇડેડ છે, કદાચ ઘણા વધારે છે. અને આ જ કારણ છે કે જ્યારે કાલિનગ્રેડમાં સવારના 12 વાગે છે તો ત્યાં જ સામેની બાજુ વ્લાદિવોસ્તોકમાં રાતના 8 વાગે છે. કદાચ દરેક જગ્યાએ વસ્તુ પોસિબલ નથી, પણ રશિયામાં આ શક્ય છે. કારણ કે મેં જેમ કીધું એમ કે રશિયા અલગ અલગ 11 ટાઈમ ઝોનમાં ડિવાઇડેડ છે. અને આમ જોઈએ તો ટેકનિકલી રશિયામાં ટાઈમ ટ્રાવેલ પણ શક્ય છે. યસ, પણ કઈ રીતે? ટાઈમ ટ્રાવેલ ઇટ મીન કે તમે સમયમાં આગળ જઈ શકો, પાછળ જઈ શકો. રશિયામાં એ શક્ય છે કારણ કે જો તમે વ્લાદિવોસ્તોકમાંથી કોઈ ફ્લાઇટ બુક કરાવો છો અને તમે કેલિનિનગ્રાડમાં લેન્ડ કરો છો તો તમારા બુકિંગ સમયના 1 કલાક પહેલાં તમારું લેન્ડિંગ પોસિબલ છે. અને આ જ કારણે કહી શકીએ કે રશિયામાં ટાઈમ ટ્રાવેલ પોસિબલ છે. તો આજનું નોલેજ કોર્નર આપને કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવશો. હાલના વિષયમાં બસ આટલું. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.